વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, અત્યારે લોકડાઉન છે, પરંતુ કેટલાક લોકો તેને પણ ગંભીરતાથી નથી લેતા અને નીકળી રહ્યા છે લટાર મારવા. ત્યારે લોકોની આ લટાર કેવી રીતે ભારે પડી રહી છે તેના વિડીયો સોશિયલ મીડિયા પર મજાક સ્વરૂપે દર્શાવવામાં આવી રહ્યા છે. તો જોઈએ કેટલાક આવા રમૂજી દ્રશ્યો કે જે લોકોને સારો સંદેશ આપી રહ્યા છે. સામાન્ય દિવસોમાં રાત્રે તફરી કરવા નીકળો તે તો ચાલે, પરંતુ લોકડાઉનમાં તફરી કરવા ન નીકળવું, નહીંતર શું પરિણામ આવી શકે છે તે જુઓ. ફિલ્મો જોઈને સીટી વગાડવી સારી કહેવાય, પરંતુ કાયદાનો ભંગ કરીને જ્યારે તમે બહાર નીકળો ત્યારે સાવધાન રહેજો. તમારી સર્વિસ થતી હોય ત્યારે લોકો સીટી પાડતો વિડીયો ના બનાવી નાખે. કેટલાક લોકો માનવ હકની વાતો કરે છે, આવા લોકો પોલીસની સામે પણ જોર જોરથી હાકોટા કરતા હોય છે, પરંતુ જ્યારે મહામારી ફેલાયેલી હોય અને પોલીસના જવાનો પણ જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા હોય ત્યારે તેમની આગળ અવાજ ઊંચો કરવાનું પરિણામ ચોક્કસ કેવું આવે તે જુઓ. મગર હાસિલ હો દિલ તો હૈ મેરા તન્હા જાના આઓ તો મહફિલ હો તુમસે મિલ કે દિલ કા હૈ જો હાલ ક્યા કહે હો ગયા હૈ કૈસા યે કમાલ ક્યા કહે. દરેક ઘરમાં રાજ તો પત્ની જ ચલાવતી હોય છે અને પતિ ઘરમાં પત્નીનું કહ્યું માનતો હોય છે. ભલે બહાર નીકળો ત્યારે પત્ની પતિની વાતો માનતી બનીને પતિને સન્માન આપતી હોય, પરંતુ આ લોકડાઉનમાં પત્ની તમારી બહાર જેટલી ઇજ્જત કરે છે તે જાળવી રાખવી હોય તો બહાર નીકળવાનું ટાળો, નહીંતર આવા પરિણામ પણ મળી શકે છે. એક મેસેજ પાપાની પરીઓ માટે પણ છે. આ પાપાની પરીઓને આજકાલ સેલ્ફી લેવામાંથી ફુરસત નથી મળતી અને જ્યાં જુઓ ત્યાં સેલ્ફી લેવા પહોંચી જતી હોય છે. ત્યારે આજકાલ સુમસામ સડકો જોઈને ઉતાવળી બનેલી પરીઓ તમારા માટે પણ ખાસ સૂચના છે કે લોકડાઉનમાં સેલ્ફી લેવા ના નીકળતા, નહીંતર તમારી પણ આવી હાલત થઈ શકે છે. આજકાલ પબજીની ગેમ ખૂબ જ ફેમસ છે. આ ગેમ ઘરમાં બેસીને રમો, પછી એવું ના બને કે બહાર લટાર મારવા નીકળ્યા અને પોલીસના ફટસે હેડશોટ ના પડે, જેમ કે આ ભાઈ શ્રીને પડ્યો. જુઓ, એક વાર ઝકાસ ચીજ દેખાઓ ક્યા. આવા કપરા સમયમાં લોકોને સમજાવી સમજાવીને પોલીસ થાકી રહી છે, તેમ છતાં પોલીસ સંયમ જાણીને લોકોને બે હાથ જોડીને વિનંતી કરતી હોય તો તમે પણ સમજો અને હવે ઘરમાં રહો. અમારો હેતુ લોકોની લાગણીને દુભાવવાનો નથી, માત્ર મનોરંજન અને લોકોને સમજાવવાનો છે. લોકોને જ્યારે તંત્ર આટલી વિનમ્રતાથી સમજાવતું હોય અને લોકો ના સમજતા હોય ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.